ઇન્ટરનેટના થોડાક ઈસ્યુને કારણે મોડો થયો છે પણ સંપર્ક થઈ ગયો છે વોઇસ બરોબર આવતો હોય અને તમને બરોબર દેખાતું હોય તો કોમેન્ટ બોક્સમાં ઓકે લખો કોમેન્ટ બોક્સમાં ઓકે લખો કોમેન્ટ બોક્સની કરો હા કોમેન્ટ બોક્સ ઓકે લખી ઓકે સરસ ચાલો ચાલો આવે છે અને બરોબર દેખાઈ રહ્યું છે માય ડિયર ફ્રેન્ડ દસમા ધોરણ ની અંદર ને બારમા ધોરણ ની અંદર તમારા કોઈ પણ ભાઈ બહેન છે એ એ ભણતા હોય સગા સંબંધીના છોકરા ભણતા હોય

દોઢ મહિનો બાકી છે બાકી ઢીંઢ ના કઈ ઢીંઢી ના કઈ ઢીંઢી ના કઈ ઢીંઢી ના દેધ ના ધન દેધ ના ધન દેધ ના ધન રેડી ચાલો નવમું ધોરણ દસમું પ્રકરણ સરકારના અંગો થોડુંક લેન્ધી ચેપ્ટર છે અને એની વાત આપણે કરવાના છીએ એટલે આજે આખું ચેપ્ટર પૂરું નહીં થાય એટલે પછી પણ દિવસોમાં વિડીયો આનો લાવું છું એટલે લેક્ચર લેવો પડશે એટલે ખાસ જરા ધ્યાન રાખજો એની વાત આપણને આપે છે રેડી ચાલો હવે જુઓ સરકારના ત્રણ અંગો છે અને આ ત્રણ અંગોની વાત કરી છે એમાં એક તમને પૂછે સરકારના કેટલા અંગો કયા કયા તો ત્રણ અંગો છે કયા કયા એક ધારાસભા બે કારોબારી અને ત્રણ ન્યાયતંત્ર ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર આ ત્રણ છે એ ખૂબ મહત્વના છે આ ત્રણ અંગોની રચના કેવી રીતે થાય શું કાર્ય કરે જો એક તોની રચના કેવી રીતે થાય બીજું એ કાર્ય શું કરે ત્રીજું એની સત્તા કઈ કઈ છે આ બધી જ વસ્તુઓ છે સંબંધો કેવા છે છે તે અંગે આપણે વિગતે અભ્યાસ કરીશું એની વાત કરવાની રાજ્યના મૂળભૂત હેતુઓ એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાધવાનો છે લોકોને સર્વનામુખી કલ્યાણ સાધીને એમના જે આખી વાત કરીએ તો એમના સ્વાતંત્ર અને મૂળભૂત હકોના જતન અને રક્ષણ માટેનો છે કોઈ પણ રાજ્ય હોય એની ગતિશીલતા વધે વિકાસ વધે એ સિદ્ધિના અર્થે સરકારના ત્રણ અંગોમાં ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે પરસ્પર એક્ય એક્ય એટલે એક સૂત્રતા સહકાર સંકલન સ્થાપિત કરી અને સરકાર અસરકારક રીતે કાર્યક્ષમ શાસન કરી શકે છે જો કે શાસન વ્યવસ્થા છે એની વાત અહીંયા આપણને આપવામાં આવી છે બરોબર ચાલો ઓકે ઓકે દેખાય છે ને બરોબર ધારાસભા એનું કામ શું કે કાયદો ઘડવાનું કારોબારી શું કામ કરશે તો આ ઘડેલા જે કાયદાઓ છે એનો અમલ કેમ કરાવવો જો છે અને ન્યાયતંત્ર જો કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરશે તો એને દંડ અને સજા કઈ રીતના આપે એની જોગવાઈઓ એમના તરફથી કરેલી છે ભારતના બંધારણની જો આપણે ધારાસભા એટલે સંઘ કેન્દ્ર કક્ષાની સંસદ અને રાજ્યોના ગૃહો એ કારોબારી એટલે સંઘ અને કેન્દ્રમાં રાષ્ટ્રપતિ છે સાથે સાથે વડાપ્રધાન એનું પ્રધાન મંડળ અને તંત્ર રાજ્ય કક્ષાએ રાજ્યપાલ મુખ્ય પ્રધાન અને તેનું પ્રધાન મંડળ હોય છે જ્યારે વહીવટીએ એકબીજાથી ગાઢ સાથે સંકળાયેલા હોય છે જ્યારે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ટોચ ઉપર હોય છે આ આયક્યા રાખજો ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ટોચ ઉપર છે પછી દરેક રાજ્યની વડી અદાલતો હોય છે અને દરેક રાજ્યની વડી અદાલતોની સાથે સાથે તાબાની અદાલતો જિલ્લા અદાલતો વિશેષ અદાલતો આમ ન્યાયતંત્ર ધારાસભા કારોબારી આ બધું છે એકબીજાથી અલગ છે અને એકબીજાથી અલગ રીતે કામ કરે એ માટેનો જે પ્રયત્ન છે એ કરવામાં આવ્યો છે ખ્યાલ આવી ગયો કે ન આવી ગયો તો આ મુદ્દો બરોબર ધ્યાન રાખજો જે કરીને આપણને ખ્યાલ આવે કે ભાઈ રેડી બરોબર આપણને આવડી ગયું છે બરાબર જે લોકોને આ ચેપ્ટર કદાચ એન્યુઅલ એક્ઝામમાં ન હોય તમને ગભરાવાની જરૂર નથી એને કદાચ લેક્ચર ન ભરો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી પણ હા એન્યુઅલ એક્ઝામમાં ન હોય તો ની વાત છે હવે એન્યુઅલ એક્ઝામમાં હોય તો તો આમાં બન્યા જ રહેવાનું છે તો તો આપણે કોઈએ ક્યાંય જવાનું નથી બોલો એમાં ખબર પડી ગઈ હા તો વાંધો ન્યા છે ને હં તો વાંધો અને ભારત અલગ અલગ ઘટક ઉપર પોતાનું પ્રભુત્વ જમાવે એવું નહીં દરેકે દરેક રાજ્યનું કાર્યક્ષેત્ર અલગ છે દરેકે દરેક રાજ્યનું કામ અલગ છે એની તમામ પ્રકારની પરિસ્થિતિઓ અલગ અલગ છે અને એ રીતે આ મુદ્દો આપણને આપવામાં આવ્યો છે રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષનો સિદ્ધાંત અનુસાર સત્તાનો નો વિશ્લેષ થયો હોવાથી ધારાસભા કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ ને પરસ્પરાવલંબી પરસ્પરાવલંબી એકબીજા ઉપર આધારિત હોય ને એવા સંબંધો છે ન્યાયતંત્ર અલગ સ્વતંત્ર નિષ્પક્ષ વિશિષ્ટ ન્યાય ન્યાયતંત્ર છે એની વાત આપણને આપવામાં આવી છે રેડી અત્યારે સરસ મજાના યુટ્યુબ ના સેશનો જઈ રહ્યા છે બધા આનંદ આનંદ કરી રહ્યા છે મારે પણ આનંદ નો લાભ લેવો હતો પણ આપણો લેક્ચર હતો એટલે આનંદનો લાભ લઈ શક્યો નથી બરોબર છે ઓકે ચાલો જલ્દીથી આપણે આવું શું જો સત્તા લે સત્તા લે છે શું ઘરમાં આપણે બધી સત્તાની વહેંચણી કરી હોય મમ્મી છે રસોઈ બનાવે ઘર કામ કરે પપ્પા છે નોકરી ધંધો વ્યવસાય કરવા જાય ત્યાંથી આવક આવે એનાથી આપણું ગુજરાન ચાલે હું બોલું છે એમાં ખ્યાલ આવે છે આવી આપણી એક બધી વ્યવસ્થા હોય અને વ્યવસ્થાની વાત આપણને આપી છે કે તો બરોબર ધ્યાન આપજો રાજ્યવતી સરકાર જે કાર્ય કરે એકબીજાને જુદા જુદા હોય છે અને ત્રણેય અંગોના કાર્યો એકબીજાથી ભિન્ન અને દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતા જરૂર પડે છે અને કેટલાક જુદા જુદા અંગો દ્વારા જુદી જુદી વ્યક્તિઓથી કાર્ય વિશ્લેષ થાય હવે કેમ તમે જુઓ આખા દેશની જો વાત કરીએ તો અદાલત છે સર્વોચ્ચ અદાલત છે એ એ એ વડાપ્રધાન હોય રાષ્ટ્રપતિ હોય કોઈ પણ આ અદાલત સર્વોચ્ચ અદાલતના અંદરમાં હોય એજ રીતે વિધાનસભાના સભ્યો હોય દરેક રાજ્યની અંદર વિધાનસભાની અંદર પાછા ગ્રામ પંચાયત હોય બરોબર છે કોર્પોરેટરો હોય કોર્પોરેશન એ બધું આવે અને આખું જે માળખું છે એ માળખું કામ કરતું હોય છે બધાની સત્તા અલગ અલગ આપવામાં આવે અને સત્તા વિશ્લેષનો ખ્યાલ છે એના તરીકે ઓળખી શકાય છે ન્યાયતંત્ર એટલે અદાલત એ પ્રશ્ન છે ન્યાયતંત્ર નું કામ શું ઈ ભાઈ જેને પ્રશ્ન કર્યો છે એના સિવાય કોઈ કોમેન્ટ નહીં કરે કોઈ કોઈ કોમેન્ટ નહીં કરે ન્યાયતંત્ર કામ શું કરે એ છે ન્યાયતંત્ર અદાલત અદાલત શું કામ કરે ભાઈ મન કયો મારે અમે તમારા ઘરે ફોન કરવો પડશે એ નાનકડો એવો ક્વેશન છે અદાલત ન્યાયતંત્ર તો ન્યાયતંત્ર શું કામ કરે મને કયો તો એના સિવાય કોઈ નહીં બોલે ન્યાય આપવાનું થઈ ગયું તો તમને આવડે છે તો એ ખોટો પ્રશ્ન શા માટે કરો છો હેરાન કરવા સાહેબને સાહેબ નહીં સોરી નો મારું કેવું એક જ છે એવું કામ શા માટે આપણે કરીએ કે આપણે કોઈની માફી માંગવી પડે કોઈ સોરી કેવું એવું કામ જ શા માટે કરીએ મેં મેં ના એટલા માટે પડી બધાને કોમેન્ટ નહીં કરતા બહુ પસ્તાથી કીધું છે જો અહિયાં ધારાસભા કાયદા ઘડે છે ઘડેલા કાયદાઓનો અમલ કારોબારી કરે છે ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારને સજા દન કરે છે ન્યાય આપવાનું કાર્ય તો અહીંયા હું બોલી ગયો કે નહીં થોડું પાછળ જુઓ એટલે ખબર પડી જશે બરોબર આ વસ્તુ ક્લિયર રાખજો એટલે હવે અહીંયા વહીવટીય રીતે સરળ અને કાર્યક્ષમ બને તે માટે સત્તા વિશ્લેષ જરૂરી છે વિશ્લેષ એટલે કે સત્તાની ચોક્કસ વહેંચણી જરૂરી છે બરોબર હવે જુઓ દાખલા તરીકે ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે પણ તેનો દુરુપયોગ ન કરે એ તેથી કારોબારીને ન્યાયતંત્રને કેટલીક સત્તા આપી દેવામાં આવી કાયદો ઘડનાર જુદો પાલન કરાવનાર જુદા અને જો કોઈ તકલીફ પડે તો દંડ અને સજા એ કરાવનાર વ્યક્તિ છે પણ કેવા છે જુદા છે એની વાત આપી છે તો પહેલું છે ધારાસભા બરોબર તો ધારાસભા શું છે કઈ રીતના એ કામ કરે છે એની ચર્ચા કરીશું ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે લોકોનું પ્રતિનિધિત્વ જે છે એ કેન્દ્ર કક્ષાએ સંસદ અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે દેશની મહત્વની સર્વોપરી સંસ્થા સંસદ છે અને ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભા લોકસભાનો સમાવેશ થાય છે કમ્પ્લીટ ધારાસભા કેન્દ્રની નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને ને જે ચૂંટણી થાય ને લોકસભાની એ સૌથી મોટું ધારાગૃહ જે છે એની વાત કરે છે લોકસભા બરોબર લોકોનું પ્રતિનિધિત્વ કરે છે લોકસભાનો સમાવેશ થાય સંસદ ધારાસભા એક ગૃહી પણ હોય દ્વિગૃહી પણ એ કઈ રીતે ખબર પડી એક ગૃહ એટલે શું જે રાજ્યમાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય એક ગૃહી કહેવાય છે અને જ્યાં ધારાસભા બે ગૃહની બનેલી હોય તેને દ્વિગૃહી ધારાસભા તરીકે ઓળખાય છે સંઘ કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્ય સભા છે નીચલા ગૃહને લોકસભા કહેવાય છે બીજું રાજ્ય કક્ષાએ ધારાસભા વિધાનસભા અને વિધાન પરિષદ એમ બે ગૃહો છે અને મોટા ભાગના રાજ્યમાં એક જ ગૃહ છે વિધાનસભા આપણા ગુજરાતમાં એક જ વિધાનસભા વિધાન પરિષદ નથી

સર ટોકમાં આ શું કહેવા માંગે છે ટોકમાં આ શું કેવા મને ખબર નઈ ટોકમાં શું ટોક એટલે શું પેલા તો આ અત્યારે ત્રણ સ્ટુડિયો છે જેમાં હું છું એકમાં અગિયારમું ધોરણ ચાલે છે આ બાજુ એ બારમાં નું લાઈવ ચાલુ છે આ બાજુના બાત વાત કરીએ તો ધોરણ દસ યુટ્યુબ ઉપર લાઈવ ચાલુ છે એટલે અવાજ તો આવવાનો જ છે આજે મોરન મોર અમાજ આવીને બરાબર હવે અહીંયા અહીંયા ગુજરાત રાજ્યનું આ આપણું વિધાનસભા ભવન છે તમે જોઈ શકો છો અને બરાબર છે જોઈ શકો છો બરાબર ઓકે હવે જુઓ સંસદ ભવન છે અત્યારે તો નવું લોકાર્પણ થઈ ગયું આ ચિત્ર એટલે બતાવ્યું છે કે આપણે જ્યારે સંસદ ભવન સિલેબસમાં આવ્યું ત્યારે જૂની હતી ગત વર્ષે નવા સંસદ ભવનની અંદર શું કરી લીધો પ્રવેશ કરી લીધો છે બરોબર છે એટલે આપણી જે સરકાર છે એ ખૂબ અસરકારક રીતે કામ કરે એ માટે સારા નેતાઓની ચૂંટણી કરવી પડે રેડી તો નેતાઓ ક્યાંથી છૂટે તો કે અઢાર વર્ષથી મોટી ઉંમરના જે વ્યક્તિઓ હોય છે તે

એ રીતે જે સંતાનોનો જન્મ થયો હોય તે મારી જે મારું જ્ઞાન છે ત્યાં સુધી એવું કહેવાય છે કે એગ્લો ઇન્ડિયન કહેવામાં આવે છે બરોબર એટલે આ મુદ્દો આપણને આપવામાં આવ્યો છે હવે એની વાત અહીં આપણને કરેલી છે બીજું રાષ્ટ્રપતિ એ સંસદનો એટલે કે લોકસભા અને રાજ્યસભાનો એક ભાગ છે જો કે રાષ્ટ્રપતિ સંસદમાં એ પ્રથમ બેઠકનું ઉદ્ઘાટનમાં પ્રવચન આપે પહેલી બેઠક જે શરૂ થતી હોય જે સત્રની શિયાળુ સત્ર શરૂ થઈ ગયો પહેલી બેઠક હવે ચમાસ સત્ર થવું થવાનું ઉનાળુ સત્ર થવાનું હોય બરોબર છે બજેટ સત્ર શરૂ થવાનું સત્ર હોય એમાં પહેલું ભાષણ ઉદ્ઘાટન એ કરે છે રેડી બીજું સંસદની સંયુક્ત બેઠકોનું સંબોધન કરે તે સિવાય ક્યારે તે હાજરી આપતા નથી શરૂઆત કરવા આવી જાય પણ ક્યારેક સંયુક્ત બેઠક બોલાવી હોય લોકસભા પણ હોય અને રાજ્યસભા પણ હોય ત્યારે એનું આવવું જરૂરી બને ત્યારે આવે છે એ સિવાય સંસદની અંદર રાષ્ટ્રપતિ હાજરી ખૂબ ઓછી જોવા મળે છે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે છે ગૃહોને મોકૂફ રાખવું કામગીરી કરવા માટે મોકૂફ રાખવું તો આજે બંધ રાખી શકે છે લોકસભાનું વિસર્જન પણ કરી શકે છે આ સત્તા એમની વિસર્જન કરવું એટલે લોકસભા બરખાસ્ત કરી દેવી એને વિસર્જન તરીકે ઓળખાય છે સંસદના બંને ગૃહોમાં ત્રણેય વાંચનમાંથી પસાર થયેલા જે ખરડા છે એના ઉપર રાષ્ટ્રપતિ સહી કરે છે ત્યારે જે ખરડો છે કાયદો બને છે એટલે આ જરા ધ્યાન લોકસભા એ કાયમી ગૃહ નથી જોજો એની મુદ્દત પાંચ વર્ષની છે ચા પૂછાય લોકસભાની મુદ્દત કેટલા છે પાંચ વર્ષની છે એ સિવાય તેનું વહેલું વિસર્જન કરવામાં આવે છે વહેલું વિસર્જન ક્યારે થાય

કોઈ સર્વોપરી કે ઊંચું સર્વોપરી ઊંચા નથી બધા એમના નીચલા કક્ષામાં આવે છે તો રાષ્ટ્રપતિ હોય વડાપ્રધાન હોય મુખ્યમંત્રી હોય કોઈ પણ હોય સર્વોપરી કોણ છે ભારતની બંધારણ સભા અને ઈ કે એમ બધું કાર્ય થાય છે સંસદ સર્વોપરી નથી હા ઓબ્જેક્ટિવની અંદર પૂછી શકાય સંસદે ઘડેલા કાયદા બંધારણની જોગવાઈઓનો ભંગ થતો હોય વિસંગત હોય વિસંગત એટલે અલગ અલગ થતા હોય તો એને અદાલતમાં પડકારી શકાય છે જો અદાલતને એમ ખાતરી થાય ન્યાયતંત્ર એટલે અદાલત અદાલતને એમ ખાતરી થાય કે બંધારણની જોગવાઈઓ મુજબ બંધારણ સર્વોપરી છે એનાથી ઉપર કોઈ જ નથી ન્યાયતંત્ર કોઈ નહીં પણ ન્યાયતંત્ર છે ઈ સરકાર કરતા ઊંચું છે સર્વોચ્ચ અદાલત સૌથી ઉપર એમ કે આમ કરવાનું છે એટલે કરવું પડે

આ પરીક્ષામાં આપણને પૂછાય છે સંસદ સભ્ય કેવા પ્રકારની લાયકાતો ધરાવે છે અને શું એ કામગીરી કરે છે એની વાત આપણને આપી છે બરોબર હા સરસ્વતી યોજના લક્ષ્મી યોજનાનો કાર્યક્રમ હતો હવે આ કાર્યક્રમને બન કરીને અહીંયા ધ્યાન રાખો રેડી ચાલો હવે ધ્યાન લોકસભાના સભ્ય તરીકે લાયકાત મુજબ પહેલું ભારતીય નાગરિક કોઈ પણ લાયકાત આવે એટલે ભારતીય નાગરિક ભારતીય નાગરિક ભારતીય નાગરિક લખી જ દેવાનું ચૂંટણી લડવા માટે સંસદમાં પચીસ વર્ષ છે એ ઓછામાં ઓછા જરૂરી હોય છે એ સિવાય નક્કી કરેલી લાયકાત ધરાવે કઈ રીતે તો કે નાદાર માનસિક રીતે અસ્થિર જાહેર કરેલો ન હોય નાદાર એટલે શું કોઈ વ્યક્તિ બિઝનેસમેન હોય ને ધંધામાં મોટી નુકસાની કરે અબજો કરોડો રૂપિયાની તેની મિલકત કરતા એનું દેણું વધી જતું હોય તો એ ન્યાયતંત્ર અદાલત સમક્ષ રજૂઆત કરે કે ભાઈ મારે આ થઈ ગયું છે મારી પાસે પૈસા નથી આટલી મારી મિલકતો છે ને આટલા મારે ચૂકવવાના છે તો એ શરણાગતિ સ્વીકારે છે ત્યારે વ્યક્તિ નાદાર થયેલો કહેવાય છે તો નાદાર થયેલા વ્યક્તિ સંસદ ભવનની ચૂંટણી લડી શકતા નથી એટલે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલો ન હોય તો રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો સરકારી કોઈ હોદ્દો ધરાવતો હોય નહીં

ભારતના રાષ્ટ્રપતિ બરોબર છે કોઈ મને કેશો દ્રૌપદી મુર્મુ છે એ ભારતના મહિલા રાષ્ટ્રપતિ છે પ્રથમ છે કે બીજા 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 ઇઝ ધો તો પ્રથમ કોણ છે નહી ઇન્દિરા ગાંધી નહીં ઇન્દિરા ગાંધી તો વડાપ્રધાન હતા મુખ્ય પ્રધાન હ પ્રતિભા દેવીસિંહ પાટીલ યસન

એ એ ન થાય એ ખાસ આપણે જોવું પડે એની વાત આપણને આપવામાં આવે એ ધ્યાન રાખે લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ કરે છે વડાપ્રધાનની સલાહ લઈ રાષ્ટ્રપતિ છે વિસર્જન કરીને કે ભાઈ અમારે આટલું જોઈએ છે આટલું આમ છે તેમ છે બીજું પરંતુ મંત્રીમંડળનો કોઈ સભ્ય સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ બંને ગૃહની ચર્ચામાં ભાગ લઈ શકે છે ચર્ચામાં ભાગ લઈ શકાય છે અને ગૃહમાં તેઓ મતદાન કરી શકે છે પણ જો સભ્ય નથી તો સંસદ સંબોધન કરી શકે ભાગ લઈ શકે પણ ગૃહમાં જયારે મતદાન કરવાનું થાય જે સભ્ય હોય તે જ ગૃહમાં તે મતદાન કરી શકે લોકસભાનો સભ્ય હોય તો રાજ્યસભાની બેઠક ચાલતી હોય તેમાં બોલવા માટે હકદાર છે જઈ શકે પણ મતદાન કરવાનું થાય તો જો પછી કીધું જે ગૃહમાં એ સભ્ય હોય એ ગૃહ ની અંદર મતદાન કરી શકે છે લોકસભામાં ગુજરાતની બેઠકો છે પાંચસો ને પિસ્તાલીસ ટોટલ એમાંથી 26 છે લોકસભાની મુદત પાંચ વર્ષની હોય છે જોકે અગાઉ રાષ્ટ્રપતિને વિખેરી નાખે શકે છે વિખેરવું એટલે દૂર કરી પાંચ વર્ષ પહેલા ભારતમાં ઘણા બધા ઇતિહાસના રેકોર્ડ છે કે પાંચ વર્ષ પૂરા ન થયા હોય પહેલા પણ એ કરવા દેવામાં આવે છે લાગે તો આ રાષ્ટ્રીય કટોકટી લાગી હોય ત્યારે લોકસભાની મુદ્દત એક વર્ષ વધારી અને છ વર્ષ કરવામાં આવે છે આ ધ્યાન રાખવું રાષ્ટ્રપતિએ લોકસભાના વિસર્જન કર્યું હોય તો પગલાઓને અદાલતમાં પડકારી શકાતો નથી રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો એ પગલા અદાલતની અંદર પડકારી શકાતા નથી એટલે આ જરા ખાસ ધ્યાન નાખું લો કોલેટી કરો એટલે આવી જશે હવે અહીંયા કોરમ એટલે શું માય ડીયર ફ્રેન્ડ રાજ્યસભા હોય કે લોકસભા હોય જૂની લોકસભાની તસવીર છે પણ નવી એમાં કામ કરવા માટે ટોટલ સંખ્યા પાંચસો પિસ્તાલીસ હાજર હોવા જોઈએ બરોબર એટલે કાર્યકારક સંખ્યા એને કહેવામાં આવે છે કોરમ હવે ગૃહનું કામકાજ હાથ ધરવા માટે ચાલુ રાખવા કુલ સભ્યોની હાજર સભ્યોની સંખ્યા લોકસભામાં કુલ પાંચસો પિસ્તાલીસ સભ્યની સંખ્યા છે એમાંથી એક દશાઉ એટલે કે પંચાવન સભ્યો ગૃહમાં હાજર જરૂરી ગણાય જયારે રાજ્યસભામાં સભામાં કાર્ય સાધક સંખ્યા બસો પચાસ એટલે એક દશાઉ એટલે પચીસ સભ્યો છે આ ઓબ્જેક્ટિવમાં પૂછાય છે જો લોકસભાનું કોઈ પણ કામ ક્યારે શરૂ થાય ઓછામાં ઓછા પંચાવન સભ્યોની હાજરી હોય રાજ્યસભાનું કામ ક્યારે શરૂ થાય ઓછામાં ઓછા પચીસ સભ્યોની હાજરી હોય તો ઈથી ઓછા હોય તો એક પણ ઈથી ઓછા હોય સભ્ય તો હા એની કામગીરી શરૂ થતી નથી તો રાજ્યસભા છે શું એ વાત કરી શકીએ આપણે રેડી હવે અહીંયા ધ્યાન રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે પહેલું તો યાદ રાખવાનું કે રાજ્યના પ્રતિનિધિઓનું ધારાગૃહ છે રાજ્ય સભાની અંદર પચાસ થી સભ્યો દ્વારા સ પ્રમાણ પ્રતિનિધિત્વ થી ચૂંટવામાં આવે છે રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્યો ની સંખ્યા કેટલી છે બસો ને આડત્રીસ છે આ ધ્યાન રાખજો બસો આડત્રીસ છે તો આપણને એમ થાય સાહેબ અહિયાં તો હમણાં તમે બસો પચાસ નો આંકડો આલેલો અને હોય પાછા બસો આડત્રીસ ની વાત કરતા છો હોય શું છે કે તો અહીં એમ છે કે આ બાર સભ્યો છે ને બસો આડત્રીસ ને બાર નાખો બસો પચાસ થઈ જ હા અહિયાં પી છો એમાં રાષ્ટ્રપતિ દ્વારા સિલેક્ટ કરીને નિમણૂક કરવામાં આવેલા વ્યક્તિઓ હોય છે તેઓ સાહિત્ય ક્ષેત્રે વિજ્ઞાન ક્ષેત્રે કલા ક્ષેત્રે સાંસ્કૃતિક રમત ગમત સમાજ સેવાના ક્ષેત્રમાં વિશેષ જ્ઞાન ને વ્યવહારુ અનુભવ ધરાવતા હોય એવા વ્યક્તિઓને એની અંદર રાખવામાં આવે હવે જુઓ કોઈ એક વ્યક્તિ એક સાથે બે ગૃહનો સભ્ય રહી શકે નહીં રાજ્યસભામાં હોય એમણે ધારાસભામાં નહીં રહેવાનું લોકસભામાં લોકસભામાં હોય એમણે અહીંયા નહીં રહેવાનું હા સચિન તેંડુલકર હતા

એ સવેતન હોદ્દેદાર કે નફાકારક સરકારના કોઈ ધંધામાં પણ પાર્ટનર હોવો જોઈએ નહીં એટલે આ બધું ન હોય ત્યારે એ જે છે એ અહીંયા સભ્ય રાજ્યસભાનો ગણાવી શકાય છે તો રાજ્યસભાના સભ્યમાં એક યાદ રાખવાનું છે રાજ્યસભામાં ગુજરાતના અગિયાર બેઠકો ફાળવવામાં આવી છે લોકસભાની કેટલી છવ્વીસ રાજ્યસભામાં કેટલી અગિયાર હજ્ય રાજ્યસભા એ કાયમી ગૃહ છે અને તેનું વિસર્જન એ કરી શકાતું નથી એટલે વિખેરી શકાતું નથી રાજ્યસભા એક તૃતીયાંશ સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે જો જો રાજ્યસભાના એક તૃત્યાંશ સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય એટલી સભ્ય સંખ્યા ચૂંટણી આવે છે આમ રાજ્યસભાના સભ્ય વધુમાં વધુ છ વર્ષ માટે સભ્ય તરીકે રહી શકે જોકે ફરીથી તેને ચૂંટવાની કે પસંદગીને પાત્ર હોય છે ફરી વખત નિવૃત્ત એટલે અઠ્ઠાવન વર્ષની ઉંમર થઈ જાય એટલે ભારતમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ છે એ પાસઠ વર્ષ નિવૃત્ત થાય બાકી અઠ્ઠાવન તો એ નિવૃત્ત એટલે શું બસ એ ઉંમર એની નક્કી થઈ ગઈ એટલે પછી એને કામ ધંધો કરવાનો નથી

રાજ્યસભા ઉપસભાપતિની ચૂંટણી રાજ્યના સભ્યો પોતાનામાંથી કોઈ પોતાના જે બસો સભ્યો છે એમાંથી કોઈ એકને ઉપરાષ્ટ્રપતિ તરીકે ડેપ્યુટી ચેરમેન તરીકે આ લાવે છે બાકી સભાપતિ એટલે ચેરમેન કોણ હોય છે ઉપરાષ્ટ્રપતિ બરોબર આઈએમપી જ આપું છું ભણાવતો જ ને કહેતો કેતો જ જાઓ છો તમે લેતા નથી એમાં હું શું કરું રેડી રાજ્યસભાના પ્રથમ ચેરમેન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતો આ ધ્યાન રાખજો પહેલા વહેલા ભારતના રાજ્યસભાના પ્રથમ ચેરમેન ડોક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લી હતા બરોબર અને યાદમાં આપણે શાળામાં દિવસો પણ ઉજવીએ છીએ ને

લોકસભાનું કામકાજ ચાલે આ પૂછાય છે લોકસભાનું કામકાજ અને ચોક્કસ નીતિ નિયમો અનુસાર ચાલે તે જોવાનું ગૃહમાં શિસ્ત રાખવાનું વ્યવસ્થા જાળવવાનું ગૃહમાં ગૌરવ જાળવવાનું મુખ્ય કાર્ય લોકસભાના સ્પીકર કરે છે લોકસભાના સભ્યો પોતાનામાંથી માંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ને ચૂંટે છે અધ્યક્ષ લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષ પદ સંભાળે તેનું કાર્યવાહીનું સંચાલન અને નિયમન કરે છે અને અધ્યક્ષ સભ્યો લોકસભામાં શિસ્ત પાલનની અપેક્ષા રાખે તેઓ ગૃહ મર્યાદાના રક્ષક પણ છે અને તેમના નિર્ણયમાં ગૃહમાં આખરી અને અંતિમ હોય છે અધ્યક્ષ જેમ કે આપણા ઘરના અધ્યક્ષ પપ્પા હોય કે દાદા હોય કે જે કે એમ બધા કરતા હોય છે

સત્તા ઉપર હોય એ જ આ કાર્ય કરી શકે બરોબર ને સત્તા ઉપર ન હોય તો કાર્ય થાય નહીં એટલે લઈ જવા માટે આગળ કોઈ નો કોઈ રોલ મોડલ હોય છે તે લોકસભાના વિસર્જન કે પૂરી અધ્યક્ષ અધ્યક્ષની મુદ્દત પૂરી પરંતુ નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી તેઓ હોદ્દા પર ચાલુ રહી શકે છે નવી

अध्यक्ष महोदय मैं ये कहना चाहता हूँ सभी सुविधाएं हमारे यहाँ होनी चाहिए का विकास नहीं हो रहा ये क्या है। है? क्या अध्यक्ष महोदय वाक्य शुरुआत अध्यक्ष महोदय संसद गृहों में कार्यवाही अंग्रेजी के हिंदी में थी सके आदजो तरह भाषा एक अंग्रेजी

ગૃહની સભાને મુલતવી રાખી શકે બેઠક ખાલી છે સભા બંધ કે આ ચાલ્યા સતત સતત છે ગેરહાજર છે હાજરી તો એને આપવી પડે છે હા અધ્યક્ષ થી પાંચ હોય પેલું લોકસભાનું વિસર્જન થઈ જાય એ પૂરું એટલે અધ્યક્ષ ની મુદત કેવી થઈ જાય પૂરી કાસ્ટિંગ વોટ આ પરીક્ષામાં પૂછાય છે કાસ્ટિંગ એટલે નિર્ણાયક મત આવું શા માટે તો માય ડિયર ફ્રેન્ડ જયારે ગૃહની અંદર કોઈ ખરડા ઉપર મતદાન થતું હોય કે આ કાયદો લાવવો છે કે નથી લાવવો એ ખરડા ઉપર મતદાન છે અને આ જે મતદાન થતું હોય છે એ મતદાનની અંદર જો ધ્યાન રાખજો મતદાન થતું હોય છે એ મતદાન ની અંદર સરખા મત પડે સરખા મત કરે કે પચાસ ટકા આ પાડે છે ને પચાસ ટકા ના પાડે છે આ સરખા મત જ્યારે પડે છે ત્યારે સરખા મત પડે ત્યારે નિર્ણય શું લેવો એક પ્રશ્ન છે તો ત્યારે એ મહત્વનો નિર્ણય છે બહેનમાં પચાસ પચાસ મત પડી ગયા સો મત આપ્યા હાજર રહેલા બરોબર ત્યારે અધ્યક્ષ ને એક પોતાનો મત આપવાનો અધિકાર છે એટલે કોઈ પણ હા કે નામાં ગમે તે એકમાં એનો વિજય થઈ જાય તો આવી સિચ્યુએશનમાં જે મતદાન કરે છે અધ્યક્ષ એને કાસ્ટિંગ વત કહેવાય નિર્ણાયક મત તરીકે ઓળખાય છે એટલે આ આપણને પરીક્ષાની અંદર પૂછાય છે ત્યારે ધ્યાન રાખજો કાસ્ટિંગ વોટ કોને કહેવાય છે તો કરડા ઉપર સરખા મત પડે છે ત્યારે આ ઘટના થઈ અને અધ્યક્ષની ગેરહાજરી અધ્યક્ષ હાજર ન હોય એટલે ગૃહની બેઠકનું સંચાલન છે એ ઉપાધ્યક્ષ કરે છે બરોબર છે અને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરી હોય તો ગૃહનું સંચાલન કોણ કરવું તો વિવિધ રાજકીય પક્ષના પીઠ

તમારે ઘરની અંદર બૂટ કે ચપ્પલ કે નવા કપડા લેવા છે સીધા દુકાને તમે મમ્મીને કયો પપ્પાને કયો એ પછી દિવસ શોધે કે ભાઈ આ દિવસે હું ફ્રી છું ત્યારે આવી દિવસ શોધખોળ થઈ જાય કે આ દિવસ શોધાય નક્કી પછી દિવસે પાછું પૈસા છે કે નહીં પપ્પા એ ગોઠવવાનું બરોબર છે બધું તૈયાર થયા પછી લેવા જવાનું એમ દેશની અંદર કોઈ કાયદો અમલમાં લાવવો છે દેશની અંદર કોઈ કાયદાની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે આ કાયદો ઘડવા માટે થઈ અને જે ડિસિઝન આપવાનું છે એને કહેવામાં આવે છે ખરડો કાયદા માટેની ચોક્કસ દરખાસ્તને ખરડો કહેવામાં આવે છે સંસદ વર્તમાન કાયદામાં સુધારા કરવાનો નવા કાયદા ઘડવાનું જૂના અને અપ્રસ્તુત કાયદાને રદ કરવાનું મહત્વ છે એનું કાર્ય સંસદ કરે છે બરોબર અને સામાન્ય ખરડો હોય નાણાકીય ખરડો હોય બંધારણીય ખરડો હોય આ બધા છે એ મુજબ અંતર મુજબ પ્રક્રિયાને કાયદાનું સ્વરૂપ લે છે યાદ રાખજો આ એક આપણે ધ્યાન રાખવાનું છે અહીંયા પછી આપણે પૂરું જ કરવું છે કારણ કે ટાઈમ ઓફ થઈ ગયો છે પછી બાકી જે રહે છે એ નેક્સ્ટ લેક્ચર ની અંદર કોઈ પણ ખરડો સંસદના બે ગૃહમાંથી કોઈ એકમાં રજૂ કરી શકાય અને ખરડો કોણ રજૂ કરે તો કે પ્રધાન અથવા તો ગૃહના કોઈ સભ્ય હોય એ રજૂ કરે છે સંસદના બંને ગૃહો સુધારા વિના સુધારા સાથે સંમતિથી ખરડો છે ગૃહમાં મોકલે છે અને કરડો સંસદના બંને ગૃહમાંથી પસાર થયેલો ગણાય પછી એની ઉપર કાર્યવાહી શું થાય રાષ્ટ્રપતિ મોર મારે તો આ કરડો જ્યારે કાયદો થાય તેમાં આમાં પાછું એક અહીંયા ધ્યાન રાખો કરડો ગૃહના કોઈ સત્ર સમાપ્તિને કારણે રદ થશે નહીં પણ રાજ્યસભામાં વિચારાધીન હોય અને લોકસભામાં પસાર ન થયો હોય એવો કરડો વિસર્જન થતા રદ થયો લોકસભામાં પસાર ન થયો હોય તે બે માર્ક્સમાં કાસ્ટિંગ વાળી ટુકનો છે ને બે માર્ક્સની અંદર આપણને પૂછાય છે રેડી અને લોકસભામાં જો રજૂ ન થયો હોય તો વિચારણા હેઠળ મોકલી વિસર્જન થતા રદ થશે પણ સંસદના બંને ગૃહો વચ્ચે ખરડો પસાર કરવાની બાબતમાં મતભેદ ઉભા થાય ત્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોને બોલાવે એક સાથે કે ભાઈ ડખો શું છે તકલીફ શું છે જાણવા માટે અને પછી ખરડો બહુમતી કરાવીને પસાર થાય છે તો જ્યારે સંયુક્ત બેઠક હોય ત્યારે લોકસભાના જે અધ્યક્ષ હોય ને રાજ્યસભાના અધ્યક્ષ હોય નહીં સંયુક્ત બેઠક હોય ત્યારે લોકસભાના અધ્યક્ષ એ આ આ બધી કામગીરી સંભાળતા હોય છે ખ્યાલ આવી ગયો એટલે મુદ્દો આપણને આપવામાં આવ્યો છે હવે તમે જોઈ શકશો અહીંયા અડધું જેવું ચેપ્ટર છે આપણું પૂરું થયું અહી ઘણું બાકી છે કદાચ એક લેક્ચરમાં પૂરું ન થાય તો એના પછીનો એક લેશું બે લેશું રેડી એટલે અહીંયા ખરડો કાયદો કેવી રીતે બને છે એની ચર્ચા છે એ અત્યારે આપણે કરી રહ્યા છીએ ઓકે તો આ વસ્તુ ખાસ બધા વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની છે તો ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીશું અને ત્યાં સુધી તમે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો છે બહુ વ્યવસ્થિત રીતે હા નમો પાર્વતી હર હર મહાદેવ હર બધા વિદ્યાર્થીઓ છે તમારી એક્ઝામ હમણાં નજીક હોય બોર્ડની પરીક્ષા તરત આવતી હોય હા તો એની અંદર તમારે તૈયારી કરવાની છે અને કોઈ તકલીફ પડે તો વોટ્સઅપનું ગ્રુપ છે અથવા તો આપણો જે પર્સનલ મારો નંબર ગ્રુપની અંદર હોય એમાંથી તમારે લઈ લેવાનો છે રેડી ઓકે ચાલો ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત જય જય સામાજિક જ્ઞાન જય જય કરી ગુજરાત આવજો 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 બબાય બબાય અને આ મહેનત કરજો રિવિઝન ના હું આખે આખું ક્રમાનુસાર એક થી એકવીસ ચેપ્ટર નું રિવિઝન કરાવવાનું છું એટલે જે ચેપ્ટર તમને સ્કૂલ માંથી કીધું હોય કે આપણી એક્ઝામ માં નથી એમાં તમે હાજર ન રહો તો પ્રોબ્લેમ નથી પણ જે તમને કીધું છે કે આપણે છે એની અંદર તમારે ફરજિયાત હાજર રહેવાનું જ રિવિઝન માં બરોબર તો તમને ખ્યાલ આવે એક વાત રિવાઇઝ જ થઈ જાય એટલે ખ્યાલ આવી જશે સમજ પડી ગઈ સમજ પડી ગઈ તો ઓકે લખી નાખો ભારત માતા કી જય લખી નાખો રેડી સરસ ચાલો